આજરોજ રાજકોટ જિલ્લાના જેતપુરની ભાદર નદી ઉપર જેતપુરના બે વિસ્તારને જોડતો એક નવો પુલ બની રહ્યો છે, જેને ફૂલવાડીથી સાબરકાંઠા સમાકાંઠા વિસ્તારમાં જોડતો 35 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા આ પુલનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યારે પુલ હજુ પૂરો બંધાઈ રહે ત્યારે આજે પુલમાં સ્લેબમાં તિરાડો દેખાવા લાગી છે. અનેક ઠેકઠેકાણે કોન્ક્રીટનું કામ નબળું સ્પષ્ટ થયેલ દેખાઈ રહ્યું છે, ત્યારે આ નબળા કામને લઈને આ વિસ્તારના સ્થાનિકોના સમુદાય સભ્યો દ્વારા આ કામના ભ્રષ્ટાચાર થઈ રહેલાના કામ નબળી ગુણવત્તાનું થઈ રહેલું હોય તેવો આક્ષેપો લગાવે છે. કારણ કે આ પુલના RCCમાં જે પાણી વાપરવામાં આવ્યું છે યહી ન વાપરવામાં આવતું અને તેના બદલે ભાદર નદીના જે કારખાનાના કેમિકલયુક્ત પ્રદૂષણ પાણી કામ માટે વાપરવામાં આવી રહેલ છે, ત્યારે આ પ્રદૂષણ પાણી જે કોઈ જગ્યાએ વાપરવા યોગ્ય ન હોય તે આ કામમાં વાપરતા પુલની ગુણવત્તા નબળી કક્ષાએ અને એની ખરાબ બની રહેલ બાબતે આ વિસ્તારના સુધરાય સભ્ય દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ન લેવામાં આવ્યા. ત્યારે આવા સમયે જ્યારે આ બાબતે માર્ગ અને મકાન વિભાગ ઇજનેરને પૂછપરછ કરતા તેઓ પ્રથમ કોઈ પણ કહેવાની ના કરી હતી અને સાથે યહી વાપરવામાં આવતા પાણીને તુરંત જ બદલવામાં આવ્યું હતું. જ્યારે આ જાહેર હિતના કામોમાં થઈ રહેલ ગોટાળા અને નબળા કામોના લીધે જનતાને ભોગવવાનું આવે છે ત્યારે અત્યારે આજ આવા કામો રહેલ કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓને યોગ્ય સજા થાય તેવી જરૂરી છે તેવા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. ત્યારે એવા સમયે આજે સામાજિક કાર્યકર્તા શારદાબેન વેગડા સાથે વાત કરતા સુધરાય સભ્ય જે જેતપુરની અંદરથી સુધરાય સભ્ય તરીકે શારદાબેન વેગડા કોંગ્રેસના સભ્ય હોય અને આજે એ પણ સ્થળ ઉપર આવી અને આજ મીડિયા સમક્ષ આવ્યા હતા. જ્યારે આવી રીતના કામોમાં ભ્રષ્ટાચાર થાય તે ભ્રષ્ટાચારીઓને યોગ્ય સજા થાય તે જણાવવું જરૂરી રહ્યું તેવું જાણવા મળ્યું હતું. હું વોર્ડ નંબર 6ની સુધરાઈ સભ્ય છું. મારા વિસ્તારની અંદર આ 35 કરોડનો પુલ બની રહ્યો છે. હાલમાં પુલ આ નબળો છે અને જ્યારથી શરૂ થયો ત્યારથી આ લોકો લાલ પાણી પીવરાવે છે. આજે વહેલી સવારે હું અહીંથી નીકળી તો લાલ પાણી પીવરાવતા હતા. મેં તમામ મીડિયાવાળાને અને પત્રકારને બોલાવ્યો કે ભાઈ તમે જોવો અને આ ભ્રષ્ટાચાર તમે બહાર પાડો, આખો પુલ લાલ પાણીમાં બની ગયો છે. એટલે જોયું તો લાલ પાણી આ પ્રદૂષણવાળું પાણી છે, કેમિકલવાળું પાણી છે કે જે પક્ષી ના પીતું હોય, જમીનમાં પણ ન કામ આવતું હોય, કોઈ ચીજમાં પાણી ન લેવાતું હોય એવો રીતનો આ પુલ બનાવ્યો છે. આ પુલ આખો બની ગયો લાલ પાણીમાં. અને જો મારી એટલી રજૂઆત છે કે આ મીડિયાની દ્વારા અધિકારીઓને ખબર પડે કે આ પુલ કેવો બન્યો છે, એની સાયન્સ ફોરેસ્ટ લેબોરેટરીમાં જાય અને ભ્રષ્ટાચાર એનો સામે આવે તો ખબર પડે કે આ પુલ કેટલો નબળો બન્યો છે.